નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે પગલાં લેવા આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેમાં કોઈની ભૂલના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવે છે. વડોદરા શહેરમાં ભૂતકાળમાં એક દુર્ઘટના ઘટી હતી. હરની બોટ કાંડમાં 12 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ આવેદનપત્ર આપ્યું હતું અને ફરી શહેરમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે આવાસ યોજનાના મકાનો, ગેમ ઝોન, મોલ, શાળાઓ, સરકારી કચેરીઓ, મેરેજ હોલ જેવી જાહેર જગ્યાએ ફાયર સેફટી તેમજ કોઈ એનઓસી જેવા દસ્તાવેજ ન હોય તેવા સંજોગોમાં લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. આજે ફરી એકવાર મનુષ્યને શરમાવે એવી ઘટના, દુઃખદ ઘટના કે જે રાજકોટમાં થઈ અને કોઈના ભૂલના લીધે આજે ભૂલકાઓ આગમાં ઘૂસકી ગયા. આજે એક વાત કેવી છે કે જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ ઇન્ડિયાની જે વાતો થઈ રહી છે પણ એ વાતો ક્યાંક નબળી છે એવું જાણવા મળી રહ્યું છે. વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર હરની બોટકાંડ થયું અને એના પછી તંત્ર જાગ્યું. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટમાં જે ઘટના ઘડી એના પછી આખું તંત્ર જાગ્યું ને જે તે ઠેર ઠેર ચેકિંગ કરવા લાગી ગયા કે સેફટી અને ફાયરના સાધનો છે કે નથી, અને ઘણી બધી એવા મોલ હતા કે જે મોલ સીલ કરવામાં આવ્યા. મારો પ્રશ્ન તો તંત્રને એ ત્યાં જઈ રહ્યો છે કે આજે તમે સીલ જે કર્યું છે કયા બેઝ પર કર્યું છે? પહેલી વાત તો શું ત્યાં આગળ પૂરતી સામગ્રી નથી, કે તમને એક શંકા હતી કે અહીંયા પૂરતી સામગ્રી નહીં એટલે તમે સીલ કરો? અને જે વાત, જે પરમિશનની વાત આવે, જે પણ સાધુની વાત આવે છે, પરમિશન આવ્યા પછી એનઓસી આપી કોને? આ એક પ્રશ્ન અધિકારીઓ પર જાય છે. અને જે પ્રમાણે અત્યારે જ તંત્રની કામગીરી ચાલી રહી છે એ કામગીરીને ધ્યાનમાં લઈને તમે અત્યારે કેમ રાજકોટનું કાંડ થઈ એના પછી તંત્ર જાગ્યું? એટલે હવે વાત એવી છે કે અમને કોઈ પણ સેફટીને લઈને જે પણ કામગીરી જોઈતી હોય તો હમણાં અમને મરવું પડશે, એના પછી તંત્ર જાગશે. અત્યારે તમે જુઓ કે રેલવેની અંદર પણ રિઝર્વેશન ક્લાસમાં બી ઘણા બધા લોકો વિધાઉટ વિથ રિઝર્વેશન, જે રિઝર્વેશન કોચની અંદર ઘણી બધી મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરતા હોય છે. હોય શકે કે ફરી વાર કોઈ રેલવે કાંડ થાય, રેલવે એક્સિડન્ટ થાય પછી તંત્ર જાગશે. એટલે આજે અમારી જે માંગ છે કે જે પણ અધિકારીઓ છે કે અત્યારે જે પણ મોલની અંદર, જે પણ ગેમ ઝોનમાં જે પણ પરમિશન લીધે લેવામાં આવી નથી એવા અધિકારી અને જે પણ સંસ્થાના સંચાલકો છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જે તે સંસ્થા જેને સીલ કરવામાં આવે એ માટેનું આજે અમારું સરકારને કમિશનરશ્રીને આવેદનપત્ર છે. અને ભૂતકાળની અંદર આવી ફરી ઘટનાઓ ના થાય. આજે દુઃખથી કહેવું પડે છે કે ઘણીવાર આવી ઘટનાઓ થાય છે અને એના પછી અમે જાગીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીને તંત્ર જ્યારે આટલું તંત્ર સારું ચાલતું હોય તો કેમ ના અમે સાવચેતી રાખીને આગળ પગલાં લઈએ. એટલે આજે અમારી જે માંગ છે એ માંગ એક જ છે કમિશનરશ્રીને કે આવનારા સમયની અંદર જે પણ મોલ હશે, જે પણ ગેમ ઝોન હશે, જે પણ હોલ હશે કે એની અંદર પ્રોપરલી તપાસ કરે અને જો કદાચ જે તે લાગતા વળગતા સંચાલકો પણ તમે સહકાર ના આપે તો એવા હોલને તમે સીલ કરો, એ જ માંગ સાથેનું આજે અમારું આવેદનપત્ર છે. રોપડ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.